બીજું તમે આપણે શું કેવું છે અરે જ કે અમે જે કીધું અમે વી આર ઓલરેડી વર્કિંગ ઓન ધેટ સેમિનાર્સ કરી રહ્યા છીએ અને ધ બેસ્ટ પાર્ટ ઇઝ હેપનિંગ કે જ્યારે લોકો અમે દેખાઈ રહ્યું છે છે એક્ઝામ્પલ્સ મીડિયા છાપી રહ્યું છે કે પોલીસ આટલી હેલ્પ કરી પોલીસે મદદ કરી એટલે એને એક શું કે ટુ સાઈડ કમ્યુનિકેશન ચાલુ થઈ ગયું છે કે જ્યારે પોતે અમારા જેને કે સાહેબ હોય છે અમારા આપણા મહિલા એસીપી મેડમ છે અમે બધા ફિલ્ડ પર જઈ અને જ્યારે પોતે વાત કરીએ છીએ લોકોની પ્રોબ્લેમ સમજીને એનું સોલ્યુશન કાઢીએ છીએ મેન ચીજ છે કે અગર હું બોલું તમે બોલો બધા બોલો કોઈ ફરક નથી પડતો પણ જ્યારે લોકોનું એક

સામાજિક રીતે આપણે બહેનોની સુરક્ષા સિક્યોરિટી આપણા બાળકોનું ચાઇલ્ડ એબ્યુઝ એ બધું રોકવાનું છે એટલે આ અગર આ એક રીત છે કે આનાથી સમાજ આખું જાગૃત થાય છે કારણ કે અમે જ્યાં બી વાત કરવા જઈએ છીએ તમને સરસ વાતો કહું કે જ્યાં બી વાત કરવા જઈએ છીએ પહેલાં બહેનો થોડી ગભરાય દીકરીઓ એટલે દીકરીઓ થોડી ગભરાઈને હોય છે પછી જેમ પોલીસને જોઈ છે એના ડ્રેસમાં જોઈએ છે પોલીસ એની હાથ અમારા હાથ મૂકે એ લોકોને કોન્ફિડન્સ વધારે તો એનાથી એને એકદમ કોન્ફિડન્સ વધે છે એને કે ના પોલીસ એની જોડે છે પોલીસ એ લોકોનું સાંભળશે અને પોલીસ એ લોકોને પ્રોટેક્ટ કરશે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે પ્રોટેક્શનનો ટ્રસ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એ અત્યારે અમે એ વિકસાવી રહ્યા છે આપી રહ્યા છીએ એટલે આ એક આખી એક પોઝિટિવ અમે કહીએ તો એક સેફ્ટી સિક્યોરિટી એક પોઝિટિવ ઇકો સિસ્ટમ થઈ રહી છે અને હવે બીકોઝ ઓફ ટેકનોલોજી ટોટલ ટ્રાન્સપેરન્સી થઈ રહી છે એટલે એવું બી નથી કે તમે અગર કમ્પ્લેન કરી છે તો ધેર ઇઝ એન અકાઉન્ટેબિલિટી રિસ્પોન્સિબિલિટી કે અગર કોઈ કોલ કોલ આવ્યો છે તો આ થયું છે તમારી કમ્પ્લેન થઈ છે તો આનું આ છે એટલે આ બધાના લીધે થયું છે શું કે લોકોમાં કોન્ફિડન્સ વધી રહ્યો છે એટલે આઈ એમ શ્યોર કે હવે આ જે મહિલા અને બાલ મિત્ર છે ઇનફેક્ટ જે આપણે અત્યારે કરવા માંગીએ છે એનાથી વોટ ઇન આજે આજે જ અમારું લોન્ચ થયું તો ઘણા લોકો મને તો ફોન બી કર્યો કારણ કે લોકોને ખબર પડી કે રોઝન અમારે મહિલા બાલ મિત્ર થવું છે શું પ્રોસિજર છે આ છે એટલે યુ નો સો વી આર મૂવિંગ ઇન અ વેરી પોઝિટિવ ડાયરેક્શન રોજાણ જે મહિલા અને બાળ મિત્ર યોજનાના આપ મેમ્બર બન્યા આપ સહભાગી બન્યા એટલે એ માત્ર આઈ કાર્ડ માટે નથી બન્યા એક સારા મોટિવ સાથે બન્યા છો અને આઈ કાર્ડની આપને જરૂર નથી આપણા જેવા લોકોને કારણ કે ખુદ આપ એક એક ચહેરો સમાજનો ચહેરો છો પણ ખૂબ જાગૃતિ પણ બતાવવી પડશે તમારી જવાબદારી ખૂબ વધી જાય છે કોઈક જગ્યાએ એક્સિડન્ટ થયો હોય તો આ લફરામાં આપણે ક્યાં પડવું આપણે નીકળી જાઓ આની બતાવી શકાય આપણા ઘરમાં રામલો કામ કરતો હશે તો એની જાણ પોલીસ સ્ટેશનમાં એનો ચોક્કસ ફોર્મ ભરવાનું હોય છે એમાં કરવી પડશે આપણી સોસાયટીમાં ગરબા રાતના બાર વાગ્યા પછી પણ માઇક વાગતા હોય તો આપણે પોલીસને જાણ કરવી પડશે પછી ત્યાં ગભરું નહીં બની શકાય તમે એક વાત કરો તમે બહુ સારી વાત કરી છે કે જ્યારે આપણે આ રીતે પોતે જડે કે તમે કોઈ કોઈ એક્સિડન્ટ થતો હોય રામલા કે મને ખબર છે અમે ઓનલાઈન ફોર્મ સર્ચ કરીને અમારા રામલા માટે ઓનલાઈન બધું ભર્યું હતું એટલે હજી મને ખબર છે એટલે જ્યારે આપણે લોકોને વાર્તા કરજે કે હવે અમે જે ઇંગ્લિશમાં કહે યુ શુડ ડુ વોટ યુ પીચ એટલે જ્યારે અમે વાર્તા કરતો એટલે બાય ડિફોલ્ટ અમારા ઝહેનમાં આવી જતું હોય કે ના અમારે પહેલા આ કરવાનું છે અમારે પહેલા પ્રૂવ કરવાનું છે એટલે ઓબ્વિયસલી એ તો વેરી નેચરલ ચીજ છે અને યુ નો યુ શુડ લીડ બાય ડુઇંગ અમારા જોડાનાર વ્યક્તિઓ માટે આટલું કમ્પલ્શન કમ કરાવવું પડશે કારણ કે જે કંઈ ઘટનાઓ બને છે રામલાઓ દ્વારા વિશ્વાસુ નોકર હોય ક્યારે માણસ બદલાઈ જતો છે ક્યારે એનું મન બદલાઈ જતું હોય છે ખ્યાલ નથી હોતો તો કમસે કમ એ આટલી તો જવાબદારી નિભાવે પોતાનાથી શરૂઆત કરે એ રીતે યોજનાને વધારે એક્ટિવ કરી શકાશે અમે ટેકનોલોજી અત્યારે ફેઝ ટુમાં અમે અમે ટેકનોલોજી યુઝ કરવાના છીએ વિથાઈલ એપ અને એપમાં શોભા ગાંઠિયા નથી બનાવીને મૂકવાના તમે રાઈટલી કહ્યું કે હા યુઆર રાઈટ કે કોઈક ને પેલું આઈ કાર્ડ માટે આ શું શોપ કરવા માટે ઇન્ટરેસ્ટ હોય એટલે એના માટે તો સાહેબે ખાસ યોજના કરી છે જે સેકન્ડ પાર્ટમાં આવશે કે એક એપ હશે અને એપમાં એ એ લોકોનું રૂટીન કે એ લોકોએ શું કામ કર્યું ફોટોસ એસએમએસ વોટ્સએપ બધું જ કરીને ડિટેલ આપવી પડશે કે આ લોકો આટલું કામ કર્યું એ લોકો એ કામ નથી કર્યું ને અમારા ક્રાઇટેરિયામાં મીટ નથી થતા તો જેમ સાહેબે કહું એ લોકોને અમે એ લોકોને વી વી કેન કેન્સલ દેમ ઓર વી કેન ટર્મિનેટ દેમ એટલે એ બી કરવાનું છે એટલે તમારો પોઈન્ટ સાચો છે અને એના માટે અમારું આ પ્લાનિંગ છે અનિલ પ્રથમજી સમયની મર્યાદાના કારણે હું જથ્થાબંધ સવાલ એક સાથે તમને પૂછી લઉં છું પણ જવાબ મને ટૂંકાણમાં જોઈએ છે એક તો આ વિચાર કેવી રીતે આવ્યો નંબર વન આ એનજીઓની તર્જ ઉપર આ યોજના કામ કરશે જે આપણે સમજ્યા છે જે ફ્રેમવર્ક સમજ્યા છે કે સ્વૈચ્છિક રીતે લોકો જોડાવાના છે એમાં નથી કોઈ આમદાની કરવાની અપેક્ષા નથી એક સમાજની સેવા કે સમાજને કંઈક અર્પણ કરવું છે સમાજ માટે કંઈક કામ કરવું છે એ કે ભાવના સારો પોલીસ અધિકારી કોઈ સારી યોજના શરૂ કરે છે ભૂતકાળના કિસ્સાઓ છે આપણે જરૂર જણાશે તો યોજનાઓના નામ આપીશ ભાઈ એ અધિકારી બદલાય છે સાથે યોજના ભંડકિયામાં જતી રહે છે આવું ન થાય એ માટેની તકેદારી પણ શું રાખી છે આ ત્રણ પ્રશ્નો છે બહુ સારા પ્રશ્ન આપે પૂછ્યું છે અને આ સ્કીમ જ્યારે મેં મારા વિચાર આવ્યા હતા મગજમાં ત્યારે આ બધી બાબત મને ખબર હતી કે એવું થાય છે અને એટલા માટે જ હું એવા લોકોને શોધવા માંગુ છું એવા એવા લોકોને જોડાવવા માગું છું જે કોઈ કારણ વગર કોઈ સ્વાર્થના લીધે એમાં જોડાતા નથી અને એમાં જે અંદરના એક જે ટેલેન્ટ છે એક જે એની ફિલિંગ છે એને હું એક્સપ્લોઇટ અથવા યુઝ કરવા માગું છું કે આ પોતાની રીતે કંઈ પણ કોઈ પણ વખતે આ કામ કરી શકે સાથે સાથે પોલીસને અમે એવી રીતે આ મદદ થશે કે પોલીસને એવું લાગે છે કે આપ જેટલા પણ સોશિયલ લેજિસ્લેશન છે કે એનાથી એના કામ વધશે એટલા માટે એ અમુક કામો નથી લેતા અથવા ફરિયાદ નથી લેતા તો પોલીસ અધિકારીઓને પણ એવું લાગે કે ખરેખર આ મિત્રો બનવાથી એના કામ ઓછું થશે એક ફિલિંગ એના એમાં જ્યારે આવશે ત્યારે મને લાગે છે કે પોલીસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ પણ આ જે મિત્રો બનેલા છે આ ખરેખર આ લોકોના મિત્રો બની જશે કેમ કે લાગશે કે એના આવવાથી મને માહિતીમાં મને તપાસમાં મને બીજે ડોમેન નોલેજમાં આ લોકો મદદ કરશે અને મને ફાયદા થશે મારા ટાઈમ બચશે બીજી રીતે આ લોકો જે મિત્રો છે આ મિત્રોમાં અમે એવા શોધવાનું છે શોધીને આ લોકોને લેવાના છે આ બહુ અગત્યના અમે કરવા માગીએ છીએ અને એમાં અમારી સાથે જે એક્સપર્ટ અથવા જે વેલ મિનિંગ એનજીઓ ઇન્ડિવિજ્યુઅલ્સ અને સોસાયટી છે આ લોકોનો અમે ઉપયોગ કરીશું ક્યારેક એવું બનશે કે મહિલા અને બાળ મિત્રો યોજનાનો આ વ્યક્તિ ભાગીદાર છે સહભાગી છે તેમાં જોડાયેલા છે તો કેટલાક લોકોને પસંદ ન પણ પડે અને પોતાના ગુનાની જાન અથવા તો પોતાની અસામાજિક પ્રવૃત્તિની જાન અથવા તો પોતાના કોઈ પણ મેલી મંછાની જાન જો પોલીસ સુધી આ વ્યક્તિ પહોંચાડી રહી છે તો તેના ઉપર હુમલા થવાની પણ શક્યતાઓ રહેતી હોય છે એટલે પોલીસની પણ જવાબદારી બને છે મિત્રતા નિભાવવાની આ લોકોને સાચા અર્થમાં મિત્ર બની રહે એ માટે પ્રોત્સાહન આપવાની અને આ એક સારો વિચાર છે શુભ શરૂઆત છે ત્યારે

બોલ્ડ બનીને બહાર આવે અને પોલીસ એનું રક્ષણ કરશે એ કરતાં પોતે પોતાની જાતે જે થવું હોય તે થાય હું સમાજ માટે આ કરવા માગું છું એવી બોલ્ડનેસ સાથે આવશે નિર્ભયપણે તો એ સૌથી વધુ જરૂરી છે ના આ સાથે ચર્ચાનું એ સમાપન કરી છે ચર્ચામાં ભાગ લેવા માટે અનિલ પ્રથમજી અને આપ બંનેનો ખૂબ જ આભાર આ ત્યારની વાત ઝીરો અવર કાર્યક્રમમાં આવતીકાલે એક વધુ નવા વિષય સાથે ફરી મળીશું મિત્રો ત્યાં સુધી રજા